લોકસભાના સાંસદ અધીર રંજનનું વિવાદિત નિવેદન, એનઆરસીનો વિરોધ કરી પીએમ મોદી અને અમિત શાહને ગણાવ્યા ઘૂસણખોર. હૈદરાબાદ દુષ્કર્મ હત્યાકાંડની તપાસમાં રિમાન્ડ દરમિયાન ચોંકાવનારા ખુલાસા, પીડિતાને દારૂ પીવડાવ્યો, મોત બાદ શબ સાથે પણ ગુજાર્યું દુષ્કર્મ. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન મુદ્દે ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન, પ્રોજેક્ટ બંધ કરવાનો હાલ કોઈ વિચાર નહીં. અરબી સમુદ્રમાં સર્જાયેલા દબાણને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો, ડાંગ, પંચમહાલ અને આણંદમાં છૂટો છવાયો વરસાદ, દાહોદમાં ઘઉં પલળ્યા, ખેડૂતો ચિંતામાં. ગાંધીનગરમાં 118 મીટર ઊંચા બે કુલિંગ ટાવરને કરાયા ધરાશાયી, ગુજરાતમાં પહેલીવાર કંટ્રોલ બ્લાસ્ટિંગ ઇમ્પ્લોઝન ટેકનિકનો કરાયો ઉપયોગ. રાજકોટમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર હેવાન સકંજામાં પોલીસે ભારતનગર વિસ્તારમાંથી કરી ધરપકડ, નશાની હાલતમાં આચર્યું દુષ્કર્મ. વડોદરામાં સગીરા પર ગેંગરેપની ઘટનાના બે દિવસ બાદ પણ આરોપી પોલીસ પકડથી દૂર, ક્રાઇમ બ્રાન્ચના એસીપીને સોંપાઈ તપાસ, 23 ટીમો લાગી કામ.